બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે હાથમતી નદી જળસ્તર વધ્યા, ડીપી બ્રિજ અવરજવર માટે બંધ કરાયો. ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણીની આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, નદી નાળા છલકાયા, હાથમતી નદીમાં નવા નીરની આવક, ડીપ બ્રિજ અવરજવર માટે બંધ કરાયો. ચાર ભેંસ પણ નદીના પાણીમાં ફસાઈ. સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી, જેને લઈને નદી નાળા છલકાઈ ગયા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણીમાં આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા હતા. હિંમતનગરના હાથમતી નદી મેટાપુરા પાસે ઉપરાંત ભોલેશ્વરના ઓવરબ્રિજ પર શહેરીજનો બાળકો સાથે પાણી જોવા આવી પહોંચ્યા હતા. હિંમતનગરના નયા મંદિરથી મેટાપુરા તરફના ડીપ બ્રિજ ઉપર 1.5 ફૂટ પાણી વહેતા ડીપ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ડીપ બ્રિજની બંને તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ નવા બની રહેલ રેલવે ઓવરબ્રિજના પિયર વચ્ચે પાણીનો પ્રવાહ વધતા ચાર ભેંસો ફસાઈ ગઈ હતી, જેને લઈને હિંમતનગર ફાયર બ્રિગેડને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંગરાવળ, જેએસટીવી, સાબરકાંઠા.